તો હવે વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર બોડિયા રોડ ઉપર અજાણ્યા વાહનની ટક્કરથી બાઇક સવારનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું, તો અન્ય એકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. પ્રાંતિજના તાજપુર કોઈ બોરિયા રોડ ઉપર બપોરના સમયે બોભા મામાના ઘેરથી બાઇક નંબર GG18CH1105 ઉપર પુનાદરા તરફ બે યુવક જતા હતા. તે સમયે કોઈ અજાણ્યો વાહન ચાલક ફૂલ ફાસ્ટ પોતાનું વાહન હંકારી લાવી બાઇકને જોરદાર ટક્કર મારી બાઇક ઉપર જઈ રહેલ વિક્રમસિંહ પ્રતાપસિંહ પરમાર, ઉંમર વર્ષ 21, રહેઠાણ રખિયાલ સામેત્રી દેગામના શરીરે તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા તેઓનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. તો બાઇક પાછળ બેઠેલ નરેન્દ્રસિંહ પૂંજાભાઈ ઝાલા, ઉંમર વર્ષ 20, રહેઠાણ સામેત્રી રખિયાલ દેગામના પણ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા 108 મારફતે પ્રાંતિજ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો અકસ્માત સર્જીને કાર ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. તો અકસ્માત અંગેની જાણ આજુબાજુમાં થતા લોકોને ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અકસ્માત અંગેની જાણ પ્રાંતિજ પોલીસને કરતા પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે આવી મૃતક યુવકને પ્રાંતિજ સિવિલ ખાતે PM અર્થે ખસેડવામાં આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી છે. તો મૃતક યુવકનું 25 દિવસ પહેલા જ મૌડી ખાતે યોજાયેલ સમૂહ લગ્નમાં લગ્ન થયું હતું. છેલ્લા 2 દિવસમાં અકસ્માતના 2 બનાવોમાં 2ના મોત નિપજ્યા છે. તો હાલ તો વાહન ચાલકો ટોલટેક્સ બચાવવા માટે અંદરના ગામડા તરફના રસ્તાઓનો ઉપયોગ કરવા હોવાથી અકસ્માતોમાં વધારો થયો છે. સંજય રાવલ સાથે મિતેશ શાહ, ZS TV પ્રાંતિજ.